હું રાહુલ ગોવા તરફનો સ્વાગત કરું છું. તો મિત્રો આજના આપણા વિડિયો લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ ધોરણ 12 વિષય કરી ચેપ્ટર નંબર 3 શ્રેણિક સજે નંબર 3.2 પહોંચાય છે અને દાખલા નંબર 21 અને 22 આપણે જોવાના છીએ એટલે કે એમસીક્યુ છે. તો એટલે કે એવું કંઈક પૂછીએ કે ધારો કે એક્સ વાય ઝેડ ડબલ્યુ અને પી અનુક્રમે 2×3 3×k 2×p n×3 અને p×k કક્ષાવાળા શ્રેણિક છે. એટલે બધાની કક્ષાઓ તમને આપી છે. કયા કયા શ્રેણિક છે? એક્સ વાય ઝેડ ડબલ્યુ અને પી. તો 21મા દાખલામાં તમને એવું કીધું છે, કેવું કીધું છે? એવું કે py+wy વ્યાખ્યાયિત થાય તે રીતે nk અને p પર પ્રતિબિંબ મૂકવામાં આવે છે. તો નીચેના આપણે જે આપ્યા છે p અને k ની જે કિંમત આપી છે એ શું થાય તમને મેળવવાનું કીધું છે. તો મિત્રો હવે તમે જોવો ને તો py+wy જે ઓટો લાગ્યો છે શું આપ્યું છે? py+wy આમાં જો y કોમન કાઢી નાખો તો બાકી શું રહે? p+w આવો બાકી રહે. હવે p+w વ્યાખ્યાયિત થાય છે એનો મતલબ શું? તો કે p અને w ની કક્ષાઓ કેવી હશે? સમાન હશે. કક્ષાઓ લખી દે તો આની કક્ષાઓ શું છે? y ની કક્ષાઓ n×3 3×k સોરી 3×k p ની કક્ષા શું છે? k ની કક્ષા p ક્યાં છે? p આનો છેદ છે p×3 p×k સોરી w w ની કક્ષા શું છે? એટલે કે 1 2 3 4 ચોથું 1 2 3 4 n×3. હવે એનો મતલબ એવો છે કે p અને w ની કક્ષા કેવી હશે? સમાન હશે. એનો મતલબ એવો કે p બરાબર n હશે. બીજી વસ્તુ k બરાબર શું હશે? 3. સમજ્યા આખી વાત? આખી વાત કેમ ન સમજ્યા? જો મેં હું કહ્યું py+w થાય છે એવું ફિક્સ કીધું છે, એનો મતલબ એવો કે y ને કોમન કરી નાખું તો p+w એટલે સરવાળો. સરવાળો એટલે શું? તો કે સરવાળો ક્યારે થાય? કે જ્યારે કક્ષાઓ સમાન હોય. તો આ બંને કક્ષા એટલે p બરાબર n હશે અને k બરાબર શું? 3 હશે. હોય તો છે p બરાબર n, k બરાબર 3. તો વિકલ્પ નંબર એ આપો જવાબ. આ રીતે તમે કોઈ પણ અને આવા દાખલો મોસ્ટ આઈપી છે, પૂછાય જ છે. આવા કોઈ પણ તમે દાખલો આપ્યો હોય તો એમસીક્યુ આપ્યો હોય એક પ્રશ્ન સવાલ આપ્યો હોય તમને આવડવું ખૂબ જ જરૂરી છે. જોઈએ દાખલા નંબર 1:22 માં શું તમને આપ્યું છે કે જો n બરાબર p હોય તો શ્રેણી 7x માઇનસ 5z આ z મેં લખ્યો છે. રેડી z કેમ જો z નો આવું લખી રાખું છું. ત્રીજી વિષય એવો છે ની કક્ષાઓ હોય તો આપણે કહેવાનું છે કે આપણે સંબંધ લખ્યો છે એ સંબંધ શું છે. હવે x x ની કક્ષા તમને હોય તો જોવો તો x ની કક્ષા એટલે પેલું 2×n અને બીજું શું આપ્યું છે? z ની કક્ષા માં આપી છે. z ની કક્ષા આપી જો z 1 2 3 ત્રીજો 1 2 3 આઈ તમને કક્ષાઓ તમને આપેલી છે. હવે એનો મતલબ શું થયો કે આ બંનેની શું થાય છે? બાદબાકી થાય છે. હવે બાદબાકી ક્યારે થાય? જે કક્ષાઓ સમાન હોય ત્યારે બાદબાકી થાય. એટલે એનો મતલબ કેવો થયો કે કાં તો જવાબમાં 2 છે અને તમને કીધું છે કે n બરાબર શું છે? p છે. તો સંબંધ કયો સાચો? તો સંબંધ આવો સાચો 2×n સાચો અથવા તો 2×p આ બંને જવાબમાં સાચો. આવો છે જવાબ તો એ સાચો. હવે તમને કીધું છે આના બરાબર આ છે આપણે સમાન આ બંને સમાન તો જ બાદબાકી થાય. આવો વિકલ્પ છે. જોવો તો આ વિકલ્પ નહીં આવે. શું કામ નહીં આવે? તો કે પેલું p કીધું છે. પેલું p એટલે r p છે અને સ્તંભ શું છે? 2. આપણે એવો કઈ સંબંધ છે આપણે કીધું છે કે પેલું શું છે? 2 r 2 છે. તો r 2 અને બીજું પછી n આવું કે p આવું જો વિકલ્પ શું છે? 2. તો 2 વિકલ્પ આપણો સાચો છે. બે કે વિકલ્પ સાચા નથી. તો આશા રાખું છું કે આ બંને દાખલા દાખલા નંબર 22 દાખલા નંબર 23 માં તમને ખ્યાલ આવી ગયો હશે. કાંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ કરી જણાવજો. હું અહીંયા જ મળીશ તમને. અચૂક અચૂક તમે જવાબ આપીશ ત્યાં સુધી અભ્યાસ કરતા રહ્યો સ્વ બોર્ડમાં સારા માર્ક્સ લાવો તેવી શુભકામના. જય હિન્દ જય ભારત.